विनर्मत दक्षिण गुजरात यूनिवर्सिटी में सेनेट की चूंटणी योजना जे संदर्भे एनएसयूआई एबीवीपी और आ पार्टी छात्र परिषद द्वारा उम्मीदवारों मैदान में उतार 10 फैकल्टी विविध उम्मीदवारों उम्मीदवारी नोंधावी रह्या छे। आ पार्टी छात्र परिषद द्वारा उम्मीदवारों चिताड़वा माटे तमाम तैयारी पूर्ण करवामां आवी छे। આપનો પરિચય? દર્શિત કોરાડ, પ્રદેશ ઉપપ્રમુખ સીવાયએસએસ ગુજરાત। દર્શિતભાઈ, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સેનેટનું ઇલેક્શન કઈ રીતની તૈયારી, કઈ રીતનું આખું આયોજન કર્યું? પ્રથમ વખત અમે આવી રહ્યા છીએ, સકારાત્મકતાથી આવી રહ્યા છીએ, મજબૂતાઈથી આવી રહ્યા છીએ અને આશા છે કે જો અમે વિદ્યાર્થીઓના કામ કર્યા હશે અને વિદ્યાર્થીઓ અમને આગળ લાવશે તો ચોક્કસથી યુનિવર્સિટીમાં પ્રવેશી વિદ્યાર્થીઓ માટે સકારાત્મકતાથી કામ કરીશું। पहली वक्त यूनिवर्सिटी में कोई मेनिफेस्टो जाहिर करो, छात्र युवा संघर्ष समिति 5P थीअरी मेनिफेस्टो जाहिर करो, पी फोर प्रवेश, पी फोर परिणाम, पी फोर परीक्षा, पी फोर पठन और पी फोर पारदर्शकता के जे यूनिवर्सिटी मुख्य मुद्दाओं है और जेना पर यूनिवर्सिटी हजी सुधी खरी उतरी नहीं सकी, ए बदाज बाबतों पर यूनिवर्सिटी में अमे आए तो सकारात्मकता आग आई और विद्यार्थियों तमाम प्रश्नों निराकरण आए यो प्रयत्न कर। પ્રાઇવેટ યુનિવર્સિટી બી થઈ રહી છે, કઈ રીતનું તમે વેને બેલેન્સ રાખશો, કઈ રીતે? 32 કોલેજોનું ખાનગીકરણ એક વર્ષ પહેલાં સરકારમાંથી જાહેરાત આવી હતી કે ભાઈ 32 ગુજરાતની તમામ 32 જે ખાનગી ગ્રાન્ટેડ ઇન કોલેજો છે એનું સરકાર દ્વારા ખાનગીકરણ કરવામાં આવશે। એના ઉપર છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ ખૂબ જ મોટી લડાઈ લડી હતી અને આ જે 32 કોલેજોનું ખાનગીકરણ છે અટકાવ્યું હતું। આમ આદમી પાર્ટીની અમે વિદ્યાર્થી પંખ છે, આમ આદમી પાર્ટીનો હંમેશાથી મોટો રહ્યો છે કે હંમેશા શિક્ષણ અને આરોગ્યને પ્રાધાન્ય આપવું। શિક્ષણની જ્યાં પણ વાત હશે ત્યાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિ હંમેશા ઊભી રહેશે, હરદમ ઊભી રહેશે। ઓકે।